એક પછી એક બેંકો અત્યારે ખાડામાં પડી રહી છે અને એમાં લોકો ગોથે ચડી ગયા છે કે આપણી મૂડી ક્યાં સેફ રખાય જેના ઉપર આવક પણ સારી આવે. એમાં એક પ્રોડક્ટ જે માર્કેટમાં ખાસા વર્ષોથી અવેલેબલ છે એ છે પોસ્ટના સર્ટિફિકેટ. પણ આજકાલના તમારા અને મારા જેવા જવાનીઓ છે ને એમને પોસ્ટના સર્ટિફિકેટમાં કોઈ સમજ નથી પડતી, અને એટલે જ જો તમે સમજવા માંગતા હોય પોસ્ટ સર્ટિફિકેટ સ્કીમ શું છે, કેટલું વ્યાજ આપે છે ને એમાં કઈ રીતે પ્રોપરલી ઇન્વેસ્ટ કરાય તો આપણને બેસ્ટ ફાયદો થાય એની માહિતી તમારે જોઈતી હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હવે ઇન્વેસ્ટમેન્ટ માટે સેફ હેવન શોધતા લોકો માટે પોસ્ટ ઓફિસ કરતા કોઈ પણ સેફ જગ્યા છે નહીં, કારણ કે પોસ્ટ ઓફિસમાં આપણા જે પૈસા જાય ને એ ડિરેક્ટલી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પાસે જાય છે, એટલે કોઈ પણ બેંક આમાં વચ્ચે હોતી નથી કે બીજું કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન વચ્ચે હોતું નથી. એટલે આપણી મૂડી પતી જવાની, આપણી મૂડી ઉડી જવાની કે આપણા પૈસાનું નુકસાન થવાનું, એના ચાન્સીસ બિલકુલ ઝીરો ને નજીક હોય છે. અને જે સ્કીમની હું વાત કરું છું ને એ સ્કીમને કહેવાય છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એથ ઇસ્યુ અકાઉન્ટ, કે પછી જેને આપણે પોસ્ટ સર્ટિફિકેટના નામે ઓળખીએ છીએ, પોસ્ટ સર્ટી ઘણા લોકો કહેતા હોય છે, કે પછી 5 યર નેશનલ સેવિંગ સર્ટિફિકેટના નામથી પણ ઘણા લોકો ઓળખતા હોય છે. આમાં કેવું હોય છે, આપણે જે પૈસા રોકાણ કરીએ છીએ આ સ્કીમમાં એની સામે આપણને એક પાસબુક આપે છે, જે હવે પાસબુક ઇસ્યુ કરવા લાગ્યા. હવે માની લો તમે 2014 એપ્રિલમાં પહેલી વખત પૈસા રોકાણ કર્યું છે તો 2019 એપ્રિલની તારીખનું તમને એક પાસબુક મળી જશે. આ તમારું સર્ટિફિકેટ છે કે તમને 2019 એપ્રિલમાં કેટલા પૈસા મળશે અત્યારથી કેલ્ક્યુલેટ થઈને એ તમારી પાસબુક તમને મળી જશે. તો હવે સૌથી પહેલાં હું તમને જણાવવા માંગુ છું કે એની વ્યાજદર કેટલું હોય છે. તો આપણા દેશની કેન્દ્ર સરકાર દર 3 મહિને વ્યાજદર રિવાઇઝ કરતી હોય છે અને પછી આપણને જણાવતી હોય છે એક નોટિફિકેશન દ્વારા. ફિલહાલ જે વ્યાજદર ચાલી રહ્યો છે 7.9% છે, જે દર વર્ષે જોડવામાં આવે, કમ્પાઉન્ડ કરવામાં આવે, પણ એ વ્યાજ આપણે ઉપાડી ના શકીએ. એ પૈસા આપણે 5મા વર્ષે જે સર્ટિફિકેટ જમા કરાવીએ છીએ ત્યારે એ પૈસા આપણને ઇસ્યુ કરતી હોય છે પોસ્ટ ઓફિસ. અત્યાર સુધી તમે સમજી જ ગયા છો કે આની મેચ્યોરિટી 5 વર્ષની છે, એટલે 5 વર્ષ માટે આપણી મૂડી એમાં ફિક્સ થઈ જાય જેના ઉપર આપણે વ્યાજ કમાવા માંડીએ. આમાં અકાઉન્ટ કોણ કોણ ખોલી શકે, તો એક સિંગલ અડલ્ટ ખોલી શકે છે, પછી એક જોઈન્ટ અકાઉન્ટ ખુલે એ ટાઈપનું, જેમાં મેક્સિમમ 3 અડલ્ટ ખોલી શકે છે, એ ટાઈપનું હોય ને એમાં મેચ્યોરિટી પર 3 ને ભાગ મળે. બી ટાઈપનું જોઈન્ટ અકાઉન્ટ બી ખુલી શકે, જેમાં મેચ્યોરિટી પર 3 ના નામે અકાઉન્ટ છે, પણ એ અકાઉન્ટમાં જ્યારે પૈસા દેવાનો ટાઈમ આવે તો એક જ વ્યક્તિને મળી શકે એ પૈસા. એક 10 વર્ષથી વધુની ઉંમરનું એક માઇનર એટલે બાળક અકાઉન્ટ ખોલી શકે છે, એક ગાર્ડિયન અકાઉન્ટ ખોલી શકે છે એક માઇનરના બિહાફ પર, કે પછી એક પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ એટલે માનસિક રીતે અસ્થિર વ્યક્તિના માટે ગાર્ડિયન અકાઉન્ટ ખોલી શકે છે. આમાં NSC એટલે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ માટે આપણે જે રોકાણ કરીએ છીએ એ IT એક્ટના સેક્શન 80C હેઠળ આપણને ઇન્કમ ટેક્સમાંથી બાદ મળવા પાત્ર છે. ફ્યુચરમાં જ્યારે આપણને વ્યાજ મળે છે આમાં એ વ્યાજમાં આપણને બાદ નથી મળતું, પણ એ વ્યાજ જ્યારે આપણે રીઇન્વેસ્ટ કરીએ તો પણ એ આપણને ટેક્સમાંથી બાદ મળવા પાત્ર છે. NSEના સર્ટિફિકેટ લેવા માટે તમારે મિનિમમ રોકાણ 1000 રૂપિયાનું કરવાનું હોય છે, મેક્સિમમ કોઈ પણ પ્રકારની લિમિટ છે નહીં, બસ ખાલી 100-100 ડેનોમિનેશનમાં કરવાનું હોય, એટલે તમે વચ્ચેનો આંકડો ના કરી શકો, રાઉન્ડ ફિગરમાં રોકાણ કરવાનું હોય છે. હવે એક વખત જો તમે આ સર્ટિફિકેટ ખોલાવી દીધું તો તમે આમાં નોમિનેશન ફેસિલિટી કરી શકો છો, કોઈના બીજાના નામે પણ આ સર્ટિફિકેટ કરી શકો છો, પણ આ સર્ટિફિકેટ તમારે જો ટ્રાન્સફર કરવું છે તો એ ફક્ત એક જ વખત તમે ટ્રાન્સફર કરી શકશો, અને એ પણ તમને જ્યારે સર્ટિફિકેટ ઇસ્યુ કર્યો છે અને સર્ટિફિકેટની જે મેચ્યોરિટીની તારીખ છે એ બંનેની વચ્ચે જ તમે કરી શકો છો. એની પહેલાં તો એ પૈસા હતા અને એના પછી બી એ પૈસા થઈ જશે, એટલે એમાં કંઈ ટ્રાન્સફર કરવાની ચિંતા છે નહીં. આ સર્ટિફિકેટમાં એક ફાયદો શું હોય છે કે આ સર્ટિફિકેટના અગેન્સ્ટ બેંક્સ આપણને ઘણી બધી વખત લોન્સ પ્રોવાઈડ કરતી હોય છે, જે લોનનો ટેન્યર નાનો હોય છે, એટલે બેંકમાં આપણે આ સર્ટિફિકેટ સિક્યોરિટી ડિપોઝિટની તરીકે જમા કરાવી શકીએ છીએ. તો આનો અકાઉન્ટ કેવી રીતે ખોલાવવાનું, આપણે આ અકાઉન્ટ ખોલાવવા માટે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવાનું, NSEનું એક ફોર્મ ડ્યુલી ફિલ્ડ હોવું જોઈએ, ભરેલું હોવું જોઈએ, એની સાથે સાથે તમારા પાસપોર્ટ ફોટોગ્રાફ્સ રાખવાના, એક ફોટો ID હોવું જોઈએ, આધાર પેન કે એવા કોઈ પ્રકારનું, એક એડ્રેસ પ્રૂફ હોવું જોઈએ તમારું, અને તમારે જે કેશ કે પછી ચેક ડિપોઝિટ કરવું છે ને એ પણ તમારે જોડે લઈને જવાનું, એટલે તમારું એક NSE ઇસ્યુ થઈ જશે. એની સામે તમને 5 વર્ષ પછીની મેચ્યોરિટીની તારીખની એક પાસબુક આપી દેવામાં આવશે. તો હવે આ NSEમાં પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરાય, આવા 5-5 વર્ષની સ્કીમો તો ઘણી બધી હોય છે, તો એના માટે મેં થોડું ગણિત બેસાડ્યું છે અને એક પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનમાં તમે તમારા સજેશન પણ આપી શકો છો. અત્યારે માની લો એક વ્યક્તિ છે જે દર મહિને 10,000 રૂપિયા સેવ કરી શકે છે, જે ફ્યુચરમાં એને એની આવક કરવી છે, એની મૂડી ભેગી કરવી છે. તો એ વ્યક્તિ શું કરી શકે,
દર મહિને 10-10 હજાર રૂપિયાનું એક એક સર્ટી ખરીદી શકે છે પોસ્ટમાંથી. એટલે હવે 60 મહિના સુધી જો 10-10 હજાર રૂપિયા નાખ્યા એટલે 61મા મહિને પહેલું સર્ટિફિકેટ પાકશે અને 14625 આવશે પહેલી વખત. તો એમાં 4625 રૂપિયા જે છે એ તમારી આવક થઈ ગઈ વ્યાજની. અને હું તમને અગર સજેસ્ટ કરી શકું તો એ 10 હજાર રૂપિયા પાછું તમારે નવું સર્ટી લઈ લેવાનું. એનાથી ફાયદો શું થશે, પછી તમારે એની એ મૂડી ઉપર વ્યાજની આવક રેગ્યુલરલી ચાલુ રહેશે અને તમારા આજના 10 હજાર તમે જેટલી સાયકલ પૂરી કરો છો એ પર સાયકલ 4-5 હજાર રૂપિયાનું વ્યાજ કમાવશે. આના કરતા સારો ધંધો જ શું છે. આશા રાખું છું આવા ચિંતા ભર્યા માહોલમાં તમને જો અગર ઇન્વેસ્ટમેન્ટ કરતા વખતે કોઈ પણ પ્રકારનો ભય રહે છે કે તમને અગર કોઈ વસ્તુમાં ડાઉટ છે તો મેં આ NSE સ્કીમની માહિતી આપીને એ ડાઉટ ક્લિયર કરી દીધા છે. તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો હોય ને તો ફટાફટ VTVGujarati.com નું એપ ડાઉનલોડ કરી દો. એક વાત કહું, બીજા ઘણા બધા ડાઉટ ક્લિયર કરતો હોઉં છું, એ બધા ડાઉટ ક્લિયર કરી દો. આ એપિસોડ તમને ગમ્યો છે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું જ કરી દેજો. આપણે ફરીથી મળીશું.